सूरजस्त थे गयो, हनुमान समाप्त। सचिज अत्यार सुधी तो दलदली नहीं पूर्णपणे गली गयो हशे। आज ना सूर्यास्त नी साथे मारा सैनिकोए हनुमान ना जीवन नो अस्त करी दिधो हशे। हवे तो अंधारू थाई गयू, हनुमान हजू सुधी आव्या केम नहीं? हनुमान क्या छे? काम थई गयो अंगद जी, हनुमान हवे क्यारे पाछो नहीं आवे। मने खबर हती तमे एनो जीव लेने ज पाछा आवशो। हनुमान क्या छे? जय श्री राम। जय हनुमान, महावीर हनुमान। जारे सूर्य अस्त थवानो हतो त्यारे अमारा सौनी आगळे बहुत झड़पथी वधतो हतो। जांबनजी अमे एनी पाछळ बहुत झड़पथी भाग्या, पण शुं थयुं? अमे विचार्युं ए अहींया पहोंची गयो हशे, अहींया पण नथी। कौन जाने क्या गयो हशे। हूँ अहींया छूं। आयो रे आयो रे आयो, केसरी नंदन राम बतायो। आयो रे आयो रे आयो, केसरी नंदन राम बतायो। आयो रे आयो रे आयो, केसरी नंदन राम बतायो। सारू थयु के तमे आवी गया हनुमान, हूँ तमारा माटे चिंतित हतो। तमे क्या हता हनुमान? ए बधु पछी जामन जी, मने एवा कोई विषय जाण मळी छे जेमने खबर छे के लंका क्यां छे। सच? चालो आपणे अत्यारे जेने मळवा जाईए। भान छे के नहीं? अमे सर्व थाकेला छीए, रात्रे तो आराम करवा दो सर्वने। जहां जवू होय सवारे जईशु। तमारी इच्छा ना होय तो ना आव, हूं तो जाऊं छूं। एटली शू उतावळ छे? उतावळ छे अंगद, आपणी पासे समय नथी अने आपणे जे कार्य करवा निकळ्या छीए એ હમણાં જ કરીએ। મને લાગે છે કઈ વધારે જ ઉતાવળ કરો છો તમે અંગદ। હનુમાન, અંગદ સત્ય કહે છે। પરંતુ જામવંતજી। હનુમાન, આપણે અહીંયા એક કાર્ય માટે આવ્યા છીએ, એ કાર્ય કરવા માટે આપણું સ્વસ્થ રહેવું આવશ્યક છે। આરામ નહીં કરીએ તો ધાર્યું કામ કેમ કરી શકીશું? આપ સત્ય કહો છો જામવંતજી। જાઓ, તમે પહેલા સ્નાન કરીને પછી ભોજન કરો। ઉચિત છે। આવો, ઘણા થાકેલા લાગો છો તમે, આવો થાક દૂર કરું છું તમારો। તું એનું ગળું કાપવાનો હતો ને? શું થયું? મને મને ક્ષમા કરી દો અંગદજી, મને ક્ષમા કરી દો। તમે ચારે મળીને આટલું કામ પણ ન કરી શક્યા? તમને આ જવાબદારી સોંપીને મેં મોટી ભૂલ કરી છે। તમે ચારે મારા કઈ કામના નથી, મારે આપના કાર્ય સાથે કોઈ લેવા દેવા નથી, નથી લંકા જવાની મારી કોઈ ઈચ્છા। હું હનુમાનને મારીશ અને અવશ્ય મારીશું। અંગદજી, એ અમારા કરતા બહુ શક્તિશાળી છે। તો શું હું એના કરતા ઓછો શક્તિશાળી છું? ભલે કઈ પણ થઈ જાય,
हनुमान ने मारवानो मार्ग तो हूँ शोधी ज लईश, अने मरशे तो मारा ज हाथे। जामन जी, मने तो एम लागे छे के अंगद लंका शोधवा नथी इच्छतो। आप ज जोईलो ने एने जाणवानो प्रयत्न पण न कर्यो के हूँ कोना विषे वात करूं छू। ए जईने सुई गयो। एने वधारे समयनी आवश्यकता छे हनुमान। ए पोताना पिताना मृत्यु विषे विचारीने मनोमन क्रोध करी रह्यो छे। तमे मने कहो कौन छे? एक बाबा छे जेमना विषे लोको कहे छे के तेओ भूत वर्तमान अने भविष्य विषे बधु जाने छे। साचे क्या छे तेओ? ए ऋषिकेतु पर्वत पर छे। एमनु नाम छे अष्टिकार बाबा। अष्टिकार बाबा? नहीं हनुमान, एमना सुधी पहुंचवू असंभव छे। तमने एमना विषय कोने कह्यू? ए बाबा अष्टिकार खरेखर अंतर्यामी छे, बधु जाने छे, परंतु घणा ओछा लोको एवा छे जे एमना सुधी पहुंची शके छे। એ કોઈને પોતાના સુધી પહોંચવા જ નથી દેતો। જામવંતજી, હનુમાનને કોઈ પણ શક્તિ બાબા અષ્ટિકારને મળતા નહીં રોકી શકે। હું લંકા ક્યાં છે શોધીને રહીશ। તમે હજી એકવાર વિચારી લો હનુમાન। નહીં જામવંતજી, હવે કંઈ નથી વિચારવું। બાબા અષ્ટિકારને મળતા જ આપણને લંકાનો માર્ગ મળી જશે અને આપણે સીતા મૈયાને શોધી લઈશું। ઉચિત છે, આપણે સવારના બાબાને શોધવા નીકળીશું। હવે સૂઈ જાઓ હનુમાન, મધ્યરાત્રિ છે। વિચારું છું કે આપણે હનુમાનના વિષયમાં સ્વામીજીને સત્ય જણાવી દેવું જોઈએ। સ્વામી સુધી કોઈને પણ ન પહોંચવા દેવા જોઈએ આપણે। સાચું કહે છે તું। પહેલા આપણે જાણવું પડશે કે હનુમાન છે કોણ, માત્ર વાતો જ કરે છે કે એનામાં શક્તિ પણ છે। આટલી નાની એવી વાત માટે આપણે સ્વામીજીનો સમય નષ્ટ ના કરવો જોઈએ। એ હનુમાનને મારવા માટે તો આપણે ત્રણે જ પૂરતા છીએ। આમ પણ કોઈ મનુષ્યનું રક્ત પીને ઘણો સમય થઈ ગયો છે। આવી જાઓ, આવી જાઓ, આવો મારી સાથે, આવો મારી
कौन छो तुम? कौन छो तुम अने मारी साथे केम युद्ध करो छो? अरे कहो मने, मारी साथे केम युद्ध करो छो? ના આવ્યો હોત તો મેં હનુમાનને મારી નાખ્યો હોત. એ માણસ હતો કોણ? ખબર નહીં, આપણી આખી રમત બગાડીને ચાલ્યો ગયો. મારા વિચારથી આપણે હનુમાન સાથે શત્રુતા ન કરવી જોઈએ. જોયો નહીં પેલા મોહરા સાથે કેવી રીતે લડ્યો એ, અને આપણામાંથી એનો સામનો કરશે કોણ? મારા વિચારથી આપણે એના પર નજર રાખવી જોઈએ. જો એ સાચા માર્ગ પર આગળ વધે છે તો આપણે સ્વામીને સમાચાર આપવા જોઈએ. ચાલો જોઈએ એ ક્યાં સુધી પહોંચી શકે છે. મેં વિચાર્યું એના કરતા વધારે શક્તિશાળી છે. મારી પાસે અત્યારે કોઈ બીજો માર્ગ નથી. મારે આમની સાથે ચાલતા રહેવું જોઈએ. આજે નહીં તો કાલે ક્યારેક તો મને એ અવસર મળી જશે, અને જ્યારે અવસર મળશે હું તને જીવિત નહીં છોડું હનુમાન. Thank you.
हनुमान जाइए। नहीं जामवन जी, हूँ विचारतो हतो के आपने मारी साथे आवानी आवश्यकता नथी। हूँ एकलो जाइने लंका विषय बधी जानकारी लेने आवीश। नहीं हनुमान, हमें पण तमारी साथे आवशु। हाँ हनुमान, आपने सब एक ध्येय थी आव्या छीए अने हमें पण तमारी साथे ज आवीशु। नहीं नल नील, ऋषिकेतु पर्वत नी यात्रा भयानक छे, हेने जामवन जी, काले रात्रे आपे मने एज कह्यु हतो ने? અને આમ પણ હું એકલો ક્યાં છું, આપનો આશીર્વાદ મારી સાથે છે, મારા માર્ગમાં કોઈ જોખમ નહીં આવી શકે, આ કામ માટે હું એકલો જ જવાનો છું। કેમ? એકલા જઈને સાબિત કરવું છે કે તમે જ બહાદુર છો। હું પણ છું હનુમાન, આપણે સૌ જઈશું। ચાલો જામવનજી, આપણે જઈએ। અને હું પણ જોઉં ને કેટલો ભયાનક છે માર્ગ, અને પેલા બાબા અષ્ટિકાર કેટલા મહાન શક્તિશાળી અને સામર્થ્યશાળી છે, જે પોતાના સુધી કોઈને પહોંચવા જ નથી દેતા। પહોંચવા જોઈએ। ત્યાં છે ઋષિકેતુ પર્વત, અને ત્યાં છે એની ટોચ જ્યાં આપણને બાબા અષ્ટિકાર મળશે। તો આ જે જગ્યા છે જ્યાં બહુ ઓછા લોકો પહોંચી શક્યા છે, એવું તે શું જોખમ છે આ પર્વત પર ચડવામાં? આવો, ચાલો બધા આવો, હનુમાન મારી પાછળ આવો। હા ચાલો, હવે આપણે આ પર્વતની હાર માળામાં થઈને મંદિરના પગથિયાઓ સુધી પહોંચવું પડશે, અને મંદિરના પગથિયાની આગળ પહોંચીશું ત્યારે જ આપણે બાબા અષ્ટિકાર સુધી પહોંચી શકીશું। હનુમાન સાંભળ્યું? એ મંદિરના પગથિયાઓ પાર કરતા વખતે આપણને ઘણા બધા જોખમનો સામનો કરવો પડશે, જેમાં જીવને પણ જોખમ છે। આપણે સાવધાન રહેવું પડશે। સંભાળો અંગદ, ચાલો ચાલો આગળ વધો। તમે સર્વ અહીંયા જ રહેજો, અમે અંદર જઈશું। આવો જઈએ, આ એ જ પગથિયા છે, જોખમ શું હશે અહીંયાથી નહીં દેખાય, પરંતુ બાબા કોઈને પણ સરળતાથી પોતાના સુધી પહોંચવા નથી દેતા। કોઈને પણ? જામવનજી, આ કોઈને પણ માં અન્ય કોઈ હોઈ શકે, હું નહીં। ત્યાં સુધી પહોંચવું આપ માટે જોખમી હોઈ શકે, મારા માટે નહીં। વધુ આત્મવિશ્વાસ સારો નથી અંગદ। આટલું શીઘ્ર કોઈ નિશ્ચય પર પહોંચવું સારું નથી અંગદ, હજી તો શરૂઆત છે। અહીંયા તો કઈ દેખાતું પણ નથી। બાબા સરળતાથી પોતાના સુધી કોઈને પહોંચવા નથી દેતો।
જામવનજી તમે કહેતા હતા કે આ શું શું થાય છે આ શું છે આ અંગદ સાવધાન રહેજો અંગદ આગળ વધીએ આપણે સાવધાનીથી આગળ વધવું જોઈએ ચાલો આગળ વધીએ આ સ્તંભ પડ્યો નથી આને જાણે જોઈને આપણા પર પાડવામાં આવ્યો છે મારી વાત માનો હનુમાન ત્યાં સુધી પહોંચવું સરળ નથી બાબા અષ્ટિકાર ઈચ્છતા જ નથી કે કોઈ એના સુધી પહોંચે જામવનજી દુનિયાની કોઈ પણ શક્તિ હનુમાનને ત્યાં સુધી પહોંચતા નહીં રોકી શકે એ બચી ગયા છે બચી ગયા એ આગળ વધે છે બસ સમજો આવી જ ગયા આવી ગયા બસ આવ્યા જ સમજો એ અહીંયા નહીં પહોંચી શકે દામિનીને મોકલો જેવી આજ્ઞા બાબા આપ તો ડરાવતા હતા કે અઘરો માર્ગ છે હા હોય શકે છે હનુમાન માટે જોખમ આવી શકે છે અંગદ બાબા સુધી પહોંચવામાં હજી વાર છે હવે શેની વાર જામવનજી સમજી લો પહોંચી ગયા જ્યાંથી પણ આવ્યા છો પાછા ચાલ્યા જાઓ તમે કોણ છો હું દામિની અમે બાબાને મળવા આવ્યા છીએ અને એમને મળ્યા વગર નહીં જઈએ બાબા દરેક જણને નથી મળતા બાબા અમને મળશે કે નહીં એ અમે બાબાના મુખેથી સાંભળીશું તમે ખસી જાઓ દામિની મરી શકે છે પણ તમારા માર્ગમાંથી ખસી નહીં શકે તું રોકીશ અમને થોભી જાઓ અંગદ હું નહીં મારું આ ચાબુક તમને રોકશે સમજી ગયો તો યુદ્ધ કરવું છે શક્તિ છે મારી સાથે લડવાની પડકારે છે મને નહીં અંગદ તમે એની સાથે ન લડી શકો કેમ ન લડી શકું એક સ્ત્રી છે તો શું થયું અંગદ એક વીર યોદ્ધા સ્ત્રી પર હાથ ન ઉપાડી શકે તમે એમ કહો ને કે કાયર છો અંગદ તમે યુદ્ધના નિયમ ભૂલી રહ્યા છો તમારા નિયમ તમારી પાસે જ રાખો અંગદ નિયમ પોતે બનાવે છે અંગદ નહીં અંગદ ઉભા રહો હનુમાને માયાવી છે સ્વયંને તું યોદ્ધા કહે છે અને ચાબુકના મારથી ડરી ગયો અંગદે માયાવી છે નહીં અંગદ નહીં છોડો હનુમાન તમે વચમાં નહીં આવો ઘસી જાઓ અંગદ બહુ થયું અંગદ મેં કહ્યું ને તમે એની સાથે નહીં લડો મેં કહ્યું ને વચમાં નહીં આવો ખસી જાઓ હવે તને મારા હાથેથી કોઈ નહીં બચાવી શકે ઓ 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
બહુ થયું, તમે જાઓ અહીંયાથી, હું સ્ત્રી સાથે નથી લડતો. તને માર્યા વિના ક્યાંય નહીં જાઉં હું. કેમ, તું શું ઈચ્છે છે એ કહી દે. મારું ઉદ્દેશ્ય એ છે કે હું તને બાબાને ક્યારે નહીં મળવા દઉં. એમ છે તો તારું આ ઉદ્દેશ્ય ક્યારે પૂર્ણ નહીં થાય. કહી દો તમારા બાબાને કે હનુમાન આવે છે. તમે છો હનુમાન, તમારો આત્મવિશ્વાસ એક સાચા યોદ્ધાનો છે. મારી સાથે યુદ્ધ ન કરીને તમે પરીક્ષામાં સફળ થયા. જાઓ આગળ વધો. વાદો એમને, એ અહીંયા પહોંચી પણ ગયા તો પણ એ આપણા શંખ દ્વાર નહીં ખોલી શકે. મેં તમને કહ્યું હતું ને એની સાથે નહીં લડો. અને મેં તમને કહ્યું તો તમે વચ્ચે નહીં આવો. તમે સમજો છો શું, હું પહેલી વાર લડું છું. મને ખબર છે તમે યોદ્ધા છો, પરંતુ હા, આપણે પહોંચી ગયા. તો પછી બાબા ક્યાં છે? આપણે અંદર જવું પડશે અંગદ. ખસો, હું ખોલીશ. જોર લગાડો અંગદ. આ રીતે આ નહીં ખુલે. આપણા સૈનિકોને બોલાવીએ. અંગદ, કેટલી પણ શારીરિક શક્તિ લગાડો, તમે આ દ્વાર નહીં ખોલી શકો. તો પછી શું કરીએ? શંખ દ્વાર છે, તમે જે આ શંખ જુઓ છો, આ શંખ નાદ કરવાથી આ દ્વાર ધ્રુજી ઉઠશે. એ ધ્વનિ તરંગની ધ્રુજારીથી આ દ્વાર ખુલી જશે. એટલે શું? એટલે કે આ દ્વાર ખોલવા માટે આ શંખ વગાડવો પડશે. બસ આટલી વાત? હમણાં વગાડું છું. જોરથી ફૂંક મારો. મને નથી લાગતું કોઈ વગાડી શકશે. લાવો મને આપો. આવો આવો. પ્રયત્ન કરો હનુમાન, કદાચિત તમે કરી શકો છો. પ્રયત્ન કરો હનુમાન. કર્યો પ્રયત્ન? કહ્યું હતું ને આ નહીં વાગે. મને પણ અસંભવ લાગી રહ્યું છે. હા, આ સંભવ નથી. ઓહ
આ કોઈ સાધારણ શંખ નથી હનુમાન. કહ્યું હતું ને નહીં વગાડી શકો. કદાચ આ શંખ એ જ વગાડી શકે છે જેને પવનદેવના આશીર્વાદ પ્રાપ્ત હોય. ચાલો પાછા જઈએ. હા હા ચાલો પાછા જઈએ. નહીં જામવંતજી, આટલા જોખમ પછી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને આપ કહો છો કે હવે જઈએ. હું બાબા અષ્ટિકારને મળ્યા વિના અહીંયાથી નહીં જાઉં. મારે જાણવું છે લંકા ક્યાં છે. હું ત્યાં સુધી આ શંખ વગાડીશ જ્યાં સુધી આ વાગશે નહીં. ચાલો પ્રયત્ન કરતા રહો. જય શ્રી રામ. આ હનુમાનની કઈ શક્તિ છે? આ શું થાય છે? હનુમાન તો દિવ્ય લાગે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ધ્રુજારી, આ દ્વાર ધ્રુજી રહ્યું છે. પવન મારો અંદાજો સાચો હતો. તમે જ છો પવન પુત્ર. અંતે તમે આવી જ ગયા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલધામા, અંજલિ પુત્ર પવન. મને ક્ષમા કરી દેજો પ્રભુ, મારે આપની પરીક્ષા લેવી પડી. હું મારા ધર્મ સાથે બંધાયેલો હતો, કિંતુ હું જાણતો હતો કે આપ અહીંયા અવશ્ય પહોંચ્યો. 11માં રુદ્રને મારા પ્રણામ. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગ વંદન. વિદ્યાવાન ગુણિ અતિ ચાતુર, રામ તાજ કરિબે કો આતુર. પ્રભુ ચરિત્ર સુનબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. સૂક્ષ્મ રૂપ કરી સિયા. હું જાણતો હતો કે તમે એક દિવસ આવશો, તમારે આવવાનું જ હતું. તો પછી તમારા સુધી પહોંચવા માટે આટલી અડચણો કેમ બાબા? હું તમારી પરીક્ષા લેવા માંગતો હતો, કેમ કે અહીંયા સાચા પવિત્ર અને સદાચારી લોકો જ પહોંચી શકે છે. બોલો, શું જોઈએ? મારે લંકા જવાનો માર્ગ જોઈએ છે બાબા. મારા જીવનનું એક જ ઉદ્દેશ્ય છે અને એ છે લંકા શોધવી. તમારી ઈચ્છા પૂર્ણ થશે હનુમાન. દક્ષિણ દિશામાં ચાલતા રહો.
જ્યારે માર્ગમાં તમને પ્રકૃતિના ત્રણ મૂળ તત્વ મળી જશે ત્યારે સમજજો કે તમને લંકાનો માર્ગ મળી ગયો. અને એ પ્રકૃતિના ત્રણ તત્વો કયા છે બાબા? પહેલું મૂળ તત્વ છે તાડનું પાંદડું. જઈને શોધો દક્ષિણમાં તાડના વૃક્ષ ક્યાં છે. વૃક્ષ મળતા જ તમે સમજી જજો કે તમે સાચા માર્ગ પર છો. બીજું મૂળ તત્વ આ રંગની માટી. જ્યારે તમે એવા સ્થાને પહોંચો જ્યાં રંગની માટી હોય ત્યારે સમજી જજો કે તમે સાચી દિશામાં છો અને લંકા પહોંચવાનું આ તમારું પહેલું પગલું હશે. અને ત્રીજું મૂળ તત્વ છે મીઠાનું પાણી. આ પાણી મળતા તમે સમજી જજો કે તમે ધ્યેયની નિકટ છો અને લંકાની દિશામાં વધતા આ તમારું બીજું પગલું હશે. અને આ ત્રણેય તત્વો મળી ગયા પછી બહુ જરૂરી અને આવશ્યક તત્વ છે તમારો ચોથો મૂળ તત્વ. જો આ ચોથો મૂળ તત્વ તમને મળી ગયો તો સમજો તમે લંકા શોધી લીધી. અને આ ચોથું તત્વ શું છે બાબા? તમે સ્વયંને શોધો હનુમાન. જ્યારે તમે સ્વયંને શોધી લેશો ત્યારે તમને લંકાની જાણ થઈ જશે. હું આપનો કૃતજ્ઞ છું બાબા. આપ મને આશીર્વાદ આપો અને અનુમતિ આપો અહીંથી જવાની. સફળતા દરેક પગલે તમને સાથ આપે. મને તમારા પર ગર્વ છે હનુમાન. તમારા સાહસ અને વિશ્વાસે એ સાબિત કરી દીધું છે કે કંઈ પણ અસંભવ નથી. બસ સીતા મૈયાની ભાળ મળી જાય તો પ્રભુ શ્રી રામે જે ઉદ્દેશ્યથી મને મોકલ્યો છે એ ઉદ્દેશ્ય પૂર્ણ થાય. અને એ લંકામાં મને રાવણ મળી જશે ને તો હું એને મારી નાખીશ. હવે ભલે બ્રહ્માંડ અહીંયાથી ત્યાં જતું રહે, હું એ લંકાને ભસ્મ કરી નાખીશ. જામવંતજી, આપણે લંકા માટે કાલે સવારે પ્રસ્થાન કરીશું. અવશ્ય હનુમાન. મહારાજ લંકેશ્વરને અમારા પ્રણામ.